गुड इवनिंग एवरीवन. फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच पी हेल के तमे हमने आ एवॉर्ड ने काबिल समझा. थैंक यू सो मच फॉर दैट. અને અહીંયા ઘણા બધા એવોર્ડી છે જેમને કંઈક ને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. હું શું કરું છું? હું જસ્ટ એક ઇન્સ્ટાગ્રામ યુઝ કરું છું. અહીંયા જેટલી બી પબ્લિક બેઠેલી છે ને બધા એમ જ વિચારતા હશે કે આ શું કરે છે, જસ્ટ ખાલી વિડીયોઝ બનાવે છે. મારું ફેમિલી છે, મારું સાસરીની અગર હું વાત કરું તો મારા સાસુ અને સસરા એમને પણ પહેલાં એવું જ થતું હતું કે આવી રીતે વિડીયો ન બનાવાય, આવું ન કરાય. એ લોકો બધા રૂઢિચુસ્ત છે થોડા. બટ જ્યારે એમને એ ખબર પડી ને કે કોવિડ દરમિયાન, જ્યારે કોવિડનો કારણ અત્યારે આપણે બધા યાદ કરવા નથી માનતા, પણ કોવિડ દરમિયાન મેં ઈચ એન્ડ એવરી પર્સનને હેલ્પ કરવાની કોશિશ કરી છે. મને જ્યારે કોઈ એમ કે ને કે અહીંયા બ્લડ નથી, કે અહીંયા રેમડિસિવિર ઇન્જેક્શન્સ નથી મળતા, કે અહીંયા બેડ ખાલી નથી, તો મારી જ્યાં જ્યાં ઓળખાણ છે ને ત્યાં ત્યાં મેં કોલ કર્યા છે. અને મારાથી મન તો બધો જ પ્રયત્ન કર્યો છે કે હું કોઈના કામ આવી શકું. એ પછી એક ઇન્સ્ટાગ્રામમાં એક છોકરો હતો નાનો, કંઈક એને હાથ કે પગમાં કંઈક પ્રોબ્લેમ હતો અને 22 કરોડની કંઈક હેલ્પની જરૂર હતી. તો એ પ્રમાણે પણ મને જાણવા મળ્યું કે અમને આવી કંઈક હેલ્પ છે, તો મેં ફૂલની પાંખડી જેટલી તો એમને મદદ કરી જ હતી મની ટ્રાન્સફર કરીને. બટ મારા ઇન્સ્ટાગ્રામના બધા જ મારા ફોલોઅર્સને, મારી ઓડિયન્સને પણ મેં કહ્યું હતું કે તમે ફૂલની પાંખડી જેટલી 100 રૂપિયાની, 500 રૂપિયાની, 10 રૂપિયાની તમારે જેટલી હેલ્પ થાય એટલી તમે એને કરશો તો એ છોકરાને કંઈક કામ લાગશે. તો જસ્ટ ખાલી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાનું મારું કામ નથી, હું આવી રીતે બધાને હેલ્પ પણ કરતી રહું છું. અને બી હેલ્પને પણ હું એટલું 100% કહીશ કે ક્યાંક જો તમારે મારી હેલ્પની જરૂર પડતી હશે તો 100% મારો કોન્ટેક્ટ કરજો. હું ગર્વ અનુભવું છું કે હું બી હેલ્પની હેલ્પ કરી શકીશ. બીજી એક વસ્તુ એ કહેવાની છે, ઇન્સ્ટાગ્રામમાં અમે લોકો કંઈક સારા કામ કરીએ ને, કે લાઈક હું અપંગ મંડળ જે છે જતી હોઉં છું, મંથલી મારી કંઈક વિઝિટ હોય છે ત્યારે જઈને હું બધા જે છોકરાઓ હોય એમની સાથે મસ્તી કરું છું, એમની સાથે ગીતો ગઉં છું, પછી એમને લોકો આઈસ્ક્રીમ ખવડાવીએ છીએ, એવા બધા અમે લોકો કામ કરતા હોઈએ છીએ. અને એ બધી હું રીલ્સ જ્યારે ઇન્સ્ટાગ્રામ પર મૂકું ને ત્યારે મને કોમેન્ટ્સ કેવી આવે ખબર છે કે તમે આવું કામ કરો છો તો આખા કામને બતાવવાની શું જરૂર છે. તો એ લોકોને હું જસ્ટ ખાલી એટલું જ કહેવા માંગુ છું, તમે ઘણા લોકોની કોમેન્ટ્સ એવી પણ હોય છે કે એક હાથથી તમે દાન કરતા હો ને સાહેબ તો બીજા હાથને ખબર પણ ના પડવી જોઈએ. પણ હું એ વસ્તુ મારા રૂલ્સમાં નથી. જો હું અગર એક હાથથી દાન કરું છું એ વસ્તુ ઉપર લખાય છે પણ હું બીજાને બતાવીશ તો એ વસ્તુ પણ ઉપર તો લખાવાની જ છે. પણ જો હું કોઈકને બતાવીશ કે મેં આ જગ્યાએ હેલ્પ કરેલી છે અને મારાથી ઇન્સ્પાયર થઈને બીજા 3 જણા એ વસ્તુથી હેલ્પ કરશે તો એનો મને વધારે ગર્વ થશે. અને એટલે જ માટે હું મારી ઈચ એન્ડ એવરી વર્ડ જે પણ છે, હું રીલ્સ બનાવું છું કે કોઈની હેલ્પ કરું છું, બધું જ હું મારા ઇન્સ્ટાગ્રામ પર પબ્લિશ કરું છું. અને તમને બધાને પણ કહું છું કે અગર તમે કોઈ સારા કામ કરો છો ને તો એને ઇન્સ્ટાગ્રામ પર કે તમારા અકાઉન્ટ પર એને પબ્લિશ કરો. જો તમારું જોઈને કોઈ 2 જણ પણ શીખશે ને તો એ પુણ્ય તમારામાં જ લખાવાનું છે. બીજી લાસ્ટમાં જસ્ટ એટલું કહીશ કે જેવી રીતે બધા કહે છે ને કે પુરુષની સફળતાની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એમ એક સ્ત્રીની સફળતા પાછળ પણ એક પુરુષનો હાથ હોય જ છે. મને મારી ફેમિલીનો અને મારા હસબન્ડનો ખૂબ જ સપોર્ટ છે ત્યારે હું અત્યારે આ સ્ટેજ પર છું. અંતમાં લાસ્ટમાં બસ એટલું જ કહીશ કે ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં ને વોટ્સઅપ પર, ફેસબુક પર ઘણા એવા મેસેજીસ ફરે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું. એવું જે લોકો કહે છે ને એમને જસ્ટ ખાલી એક જ વસ્તુ કહેવી છે, સર સ્ત્રી વગરનું કોઈ ઘર નથી હોતું. થેન્ક યુ સો મચ. અને અગેન બી હેલ્પ કહું છું કે મારાથી પણ જેટલી પણ હેલ્પ હોય તમે મારો 100% કોન્ટેક્ટ કરજો, હું તમારી હેલ્પ કરીશ તો એના માટે મને બહુ જ ગર્વ અનુભવ થશે. થેન્ક યુ સો મચ.